ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હું છું રંજના શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પટેલ સેન્ટ પટેલના પેપર સોલ્યુશન કરીશું એમાં પ્રશ્નપત્ર ચારમાં વિભાગ સીનો અભ્યાસ કરીશું તો ચાલો શરૂઆત કરીએ વિભાગ સી નીચે આપેલા કુલ નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના મુદ્દા સર્જા આપ લખો અને દરેકના ત્રણ ગુણ રહેશે આખો વિભાગ અઢાર માર્ક્સનો છે એમાં પહેલો ક્વેશ્ચન છે કે અમીર ખુસરોનો પરિચય આપો તો જે અમીર ખુસરો છે દિલ્હીના સુલતાનોના સમયમાં અમીર ખુસરો એ સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે તેઓ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા પ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઔલિયા તેમના ગુરુ હતા ખાસ યાદ રાખજો જે પ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઔલિયા હતા એ કોના ગુરુ હતા અમીર ખુચરોના તો તેમની મહત્વની કૃતિઓમાં આશિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે તેને પોતાને ભારતીય હોવાનો પણ ગર્વ હતો તેથી તે ભારતને પૃથ્વીનું સ્વર્ગ એટલે કે જે ભારત છે એને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ તેની સુંદરતા તેની ઈમારતો અને તેના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે તે દ્રઢપણે માણતા માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે જ મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને એટલે કે જે દિલ્હીની આસપાસ બોલવામાં આવતી ભાષા છે તેને હિન્દવી કહેતા હતા અને પોતાની માતૃભાષા ગણાવતા હતા આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ પણ રચી છે એટલે કે હિન્દવી ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી તેમણે ગીત સંગીત શેર શાયરી વગેરે ક્ષેત્રે અનેક નોંધપાત્ર પ્રદાન બદલ તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવતા હતા તો મિત્રો અહીં ખાસ યાદ રાખજો તૃતીય હિંદ તરીકે કોને ઓળખવામાં આવતું હતું તો અમીર ખુશરોને હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે આ વિધાનને તમારે સમજાવવાનું છે તો સૌ પ્રથમ તો તમારે ભારતના લોકોની વિવિધ જે તીર્થ સ્થાનોની યાત્રાઓ છે એના વિશે લખવાનું છે તો યાત્રાધામોમાં ભારતમાં એકાવન શક્તિપીઠો છે બાર જ્યોતિર્લિંગો છે બધી માહિતી તમારે દર્શાવવાની હોય છે તો ભારતના ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગોની યાત્રા પ્રચલિત છે ચાર ધામમાં બદ્રીનાથ જે ઉત્તરાખંડમાં આવેલું છે રામેશ્વર જે તમિલનાડુમાં આવેલું છે દ્વારકા જે ગુજરાતમાં આવેલ છે અને જગન્નાથપુરી જે ઓડિશામાં આવેલ છે એનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે ગિરનારની લીલી પરિક્રમા શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ જ ઓળખ આપી છે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવિષ્ટ કર્યો છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્ર સ્વરૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપવાનો છે તો સૌ પ્રથમ તો તમારે પાંચસોની નોટને જોવું પડે કે પાંચસોની નોટ પર કયા ભારતીય સ્મારકનું ચિત્ર આવેલું છે તો પાંચસોની નોટ પર લાલ કિલ્લાનું સ્મારક દર્શાવેલ છે તો એના વિશે તમારે માહિતી આપવાની છે દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું બાંધકામ શાહજહાએ સોળસો ને આડત્રીસમાં કરાવ્યું હતું લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંહે પોતાના નામથી શાહજહાંના બાદ વસાવ્યું હતું આ કિલ્લાની અંદર દીવાને આમ દીવાને ખાસ રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે તેની સજાવટમાં સોના ચાંદી કિંમતી પથ્થરોનો અદભુત સમન્વય થયો છે લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગ મહેલ શીશ મહેલ લાહોરી દરવાજા મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે વગેરે પણ આકર્ષણોનો સમાવેશ થાય છે આ જ લાલ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાશનું સર્જન કરાવ્યું હતું જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયા હતા દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા ઉપર ધ્વજવંદન કરવામાં આવે છે આમ કહી શકાય કે લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કાપની જમીન વિશે નોંધ લખવાની છે તો તમારે કાપની જમીન વિશે નોંધ લખવાની છે તો કાપની જમીન તો પૂર્વમાં બ્રહ્મપુત્રા ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલંજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી ખીણ પ્રદેશમાં તથા તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીનું મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે કાપની જમીનનું નિર્માણ જે નદીઓ છે તેના દ્વારા નિક્ષેપિત જે કાપ છે એને આભારી છે આ જમીનમાં પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાના પથ્થરનું પ્રમાણ વધારે જોવા મળે છે તો જે કાપની જમીન છે તેમાં નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા સૌથી ઓછા પ્રમાણમાં જોવા મળે છે જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે તો જે આ કાંપની કાળી જમીન છે તેમાં ઘઉં ચોખા શેરડી શણ કપાસ મકાઈ તેલીબિયા વગેરે પાક લેવામાં આવે છે આ ઉપરાંત નેક્સ્ટ ક્વેશ્ચન છે ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો જો જણાવો તો सर्वप्रथम તો તમારે ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા આપવાની છે અને એના ઉપાયો જણાવવાના છે તો સૌ પ્રથમ તો જે ભૂમિ સંરક્ષણ છે તો જમીનનું ધોવાણ રોકીને જે જમીનની ગુણવત્તા જાળવવી તેને ભૂમિ સંરક્ષણ કહેવાય છે એટલે કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો ને પોતાના મૂળ જગ્યાએથી જાળવી રાખવાનો એની સાથે છે તો હવે ભૂમિ સંરક્ષણ કરવા માટે કેવા ઉપાય કરી શકાય તો સૌ પ્રથમ તો વૃક્ષો વાવવા જોઈએ એટલે કે વૃક્ષોનું રોપાણ કરવું જોઈએ આ ઉપરાંત જે ચરણ હોય છે એને અટકાવવું જોઈએ સીડીદાર ખેતરો બનાવવા જોઈએ જે ખેતરો ફળદ્રુપતા ગુમાવી બેઠેલા હોય તો એ ખેતરોમાં ફળદ્રુપતા વધારવી જોઈએ આ ઉપરાંત જે સંરક્ષણ માટે સરકાર સમાજ અને લોકોએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતમાં પ્રચલિત ખેત પદ્ધતિઓ વિશે માહિતી આપો તો ભારતમાં વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો અને પછી લખજો જે ભારતમાં ખેત પદ્ધતિઓમાં સજીવ ખેતી ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વગેરેનો સમાવેશ થાય છે સજીવ ખેતીમાં શું હોય છે કે જે એવી પદ્ધતિ છે તેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક જે ખાતરો છે કે જંતુનાશક દવાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી ફક્ત તેમાં ગૌમૂત્ર હોય લીમડાનું દ્રાવણ હોય છાસ હોય અળસિયાનું ખાતર હોય કમ્પોસ્ટ ખાતર હોય વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તો તેવી તેને કેવી ખેતી કહે છે સજીવ ખેતી બીજી છે કે ટકાઉ ખેતી તો આ ખેતીમાં જો જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી અને પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે જે કીટનાશક હોય કે નિંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે ત્રીજું છે કે મિશ્ર ખેતી તો આ ખેતીમાં જે ખેતી સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી કે મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપણા ગામમાં આપણું કામ સાથે મળ આપણી સાથે મળે છે વાજબી દામ આ સૂત્ર સાથે ખૂબ જ લોકપ્રિય યોજના વિશે માહિતી આપો તો આમાં આવશે મનરેગા યોજના તો તમારે મનરેગા યોજના વિશે માહિતી આપવાની છે તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગામ રોજગાર બાહેધરી યોજના જેને મનરેગા તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના અર્થાત મનરેગાનો રોજગાર લક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ આ સૂત્ર સાથે ખૂબ જ લોકપ્રિય યોજના છે જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબો જે જેઓ પુખ્ત વયના સભ્યો છે અઢાર વર્ષથી ઉપરના શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ કુટુંબિત એક સભ્યને નાણાકીય વર્ષમાં સો દિવસની રોજના સાત કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે તો મનરેગા છે તે અહીં ગ્રામ્ય વિકાસના કાર્યો વ્યક્તિ શૌચાલયો બાંધવા વ્યક્તિગત કૂવા જમીન સ્મથળ કરવાના કાર્યો જમીન સમથળ કરવાના કાર્યો બાગાયતી કાર્યો ઇન્દિરા આવાસ યોજના મજૂરીના કાર્યો ઢોર છાપરી જૈવિક ખાતર બનાવવું મરઘા બતકા માટેના શેડ માછલી સુકવણી યાર્ડ કેનાલ સફાઈ જળ સંગ્રહના કાર્યો રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાહેદારી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ એટલે મંદરેખા તરીકે ઓળખવામાં આવે છે હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બેરોજગારીને અસરો જણાવું તો એ પણ આપણે જોઈ ગયા છે કે બેરોજગારી થવાથી શું અસર થાય છે તો બેરોજગારીની સમસ્યા એ આપણા આયોજનની સૌથી મોટી સમસ્યા છે એટલે કે ગરીબીનું મુખ્ય જો કારણ હોય તો બેરોજગારી જ છે આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં સવિશેષ જોવા મળે છે તો બેરોજગારીના કારણે કઈ અસર થાય છે તો તે જેવી કે તેઓના શિક્ષણ વિશેષના જેઓ શિક્ષણ વિશેના રસ રુચિના અભિગમમાં ઘટાડો થવો માનસિક સામાજિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડે છે મનોવૈજ્ઞાનિક નોકરી ન મળવાને કારણે લોકો હતાશ થઈ જાય છે જો જો લાંબા સમય સુધી તેઓ તેઓ બેકાર રહે તો અનૈતિક રસ્તા તરફ દોરાઈ જાય છે માદક દ્રવ્યો પી દ્રવ્યોનું સેવન કરતા થઈ જાય છે ચોરી લૂંટફાટ કરે છે ગેરકાનૂની કામો કરે છે ખંડણી વસૂલ જેવા જે ગુનાહિત કૃત્યો છે એ કરવા પ્રેરાય છે સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય છે વર્ગભેદ સર્જાય છે અને જીવન ધોરણ કથળે છે આ ઉપરાંત જે બેકાર સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી અને દયનીય બને છે તેથી માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ લોકો વળી જાય છે આમ બેરોજગારીની અસર વ્યક્તિ કુટુંબ કે તેમજ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરવાર થઈ શકે છે હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો તો ભારતમાં જે સ્વાસ્થ્ય સુધારણા છે એના માટે કઈ કઈ કામગીરી થઈ છે એ તમારે દર્શાવવાની છે તો બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી પોલિયો માટે બીસીજી ક્ષય માટે હિપેટાઇટિસ બી ઝેરી કમળો ડીપીટી થિપેરિયા મોટી ઉધરસ ધનુર માટે ઓરી એમ એમ આર અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘટાડો ઘણો સુધારો લાવી શકાય છે એટલે કે આ બધી જે રસીઓ છે બાળકને આપવામાં આવે છે અમુક અમુક સમય અંતરે આ રસીઓ આપવામાં આવે છે આયોડીન વિટામિન અને લોહતત્વની ઓળખ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ આપણે પ્લેગ શીતળા રક્તપિત અને પોલિયોને નિર્મૂળ કરી શક્યા છે ઓરી અછબડા મેલેરિયા ડેન્ગ્યુ કમળો કોળ ક્ષય મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ કેન્સર હૃદય રોગ વગેરે પણ નિયંત્રણ સાંધી શક્યા છે પરિણામે માનવી લાંબુ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે જન્મ દર મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે સરેરાશ આયુષ્યમાં વધારો થયેલ છે તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટવા માટે ઊંચા પ્રજોતપતિ દરને ઘટાડવો અને આરોગ્ય માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે પ્રાણી પાણીજન્ય રોગો શ્વસન રોગો અને કુપોષણ એ વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે તેમજ પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માટે સ્વાસ્થ્ય સામે પડકારો અને સમસ્યાઓ સર્જાય છે તો મિત્રો જે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે આ જે વિવિધ રસીઓ દર્શાવી છે એ રસીઓ લેવાથી વ્યક્તિના જે અલગ અલગ રોગો છે તે થતા નથી એટલે કે તેના જે જીવનમાં છે માનવીનું જીવન લાંબુ થાય છે તંદુરસ્ત રહે છે અને સ્વસ્થ રહે છે છતાં હાલમાં અમુક ભારતમાં લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાં કુપોષણ હોય કે પ્રાણી પાણીજન્ય રોગ હોય શ્વસનના રોગો હોય તો એ માટે હજુએ ઉપાય વધારે અને વધારે શોધી શકાયા નથી Thank you.